સેવા સપ્તાહના બીજા દિવસે ફતેપુરા તાલુકાના વડવાસ ગામમાં આવેલ પંચમુખી લીમડા હનુમાન મંદિર ખાતે ફતેપુરા ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તારીખ 15 સપ્ટેમ્બરે સેવા સપ્તાહના બીજા દિવસે ફતેપુરા તાલુકાના વડવાસા ગામમાં આવેલ પંચમુખી લીમડા હનુમાનજી મંદિર ખાતે ફતેપુરા ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ આમલિયારના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સેવા સપ્તાહ તરીકે ઉજવવાનો ભાજપ દ્વારા આયોજન કરવામાં આવેલ હોય, જે અંતર્ગત આજરોજ ફતેપુરા ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં 70 રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત પંચમુખી લીમડા હનુમાનજી મંદિર ખાતે આરતી કરી પ્રસાદની વહેંચણી કર્યા બાદ શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શંકરભાઈ આમલિયારા, દાહોદ જિલ્લા મહિલા મોરચા ભાજપના પ્રમુખ જલ્પાબેન આમલિયાર, ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ રામાભાઈ પારધી, દાહોદ જિલ્લા બક્ષીપંચ ભાજપના ઉપપ્રમુખ પંકજભાઈ પંચાળ, ફતેપુરા મંડળીના ચેરમેન અશ્વિનકુમાર પારઘી, ભાજપાના વરિષ્ઠ કાર્યકર્તા ચુંદીલાલ ચરપોટ, આદિવાસી મોરચાના પ્રમુખ નાથુભાઈ ડિંડોર, ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરુભાઈ પ્રજાપતિ, સ્વામી વિવેકાનંદ બોર્ડના સંયોજક પ્રવીણભાઈ બરજોડ તથા વેસ્ટર્ન રેલવેના કન્વીનર રીતેશભાઈ પટેલ તથા દિલીપભાઈ પ્રજાપતિ, ભાવેશભાઈ પટેલ, મનોજભાઈ કલાલ સહિતના વિવિધ કાર્યકરો તથા હોદ્દેદારોએ વૃક્ષારોપણ કર્યું હતું. યાસીન ભાભોર, ZSTV, ફતેપુરા.